દેશમાં વધતી જતી બેરોજગારીને લઈ યુવાનો બની રહ્યા છે બેરોજગાર। લોકડાઉન દરમિયાન 40 લાખ કરતા પણ વધુ યુવાનો બન્યા બેકાર। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીને લઈ ભાજપ સરકારની સામે કર્યો વિરોધ પ્રદર્શિત। પાટણના પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાયો સન્માન સમારોહ। પ્રદેશના હોદ્દેદારોના સન્માન કાર્યક્રમમાં 500 થી વધુ કાર્યકરો હાજર રહેતા સરકારની કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા। ગોલાપુરથી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી બાઇક રેલીમાં પણ ભાજપના આગેવાનો અને હોદ્દેદારો જોવા મળ્યા માસ્ક વગર। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર, હવે સમાચાર વિગતવાર। ભાજપ સરકારના બિન આવડત ભર્યા વહીવટને કારણે યુવાનોમાં બેરોજગારી વધી રહી છે। દેશની વર્તમાન પરિસ્થિતિમાં યુવાનોની અંદર બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। ભાજપ સરકારના બિન આવડત ભર્યા વહીવટને કારણે યુવાનો બેરોજગાર બન્યા છે। લોકડાઉન દરમિયાન 40 લાખ કરતા પણ વધુ યુવાનો બેકાર બન્યા છે। ભાજપ સરકારના યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। ભાજપ સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાના ખોટા વાયદા કરી યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો સહિત એનએસયુઆઈના કાર્યકરો અને કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમા આગળ બેરોજગારીને લઈ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર થકી ભાજપ સરકારની નિષ્ફળતા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દેશમાં વધતી જતી બેકારી અને મોંઘવારીને લઈ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાવિક રામીએ કંઈક આ રીતે સરકાર વિરુદ્ધ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારત દેશમાં ભાજપ સરકારના બિન આવડત ભર્યા વહીવટના કારણે દેશમાં દિવસે ને દિવસે બેરોજગારીનો દર વધતો જાય છે। યુવાનો હેરાન અને પરેશાન છે। વાલીઓ પોતાના બાળકોને લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ આપે છે, પરંતુ શિક્ષણ આપ્યા પછી બાળકોને નોકરી રોજગારી મળતી નથી। અમારી માંગ છે મોદી સરકાર સમક્ષ કે આ જે લોકડાઉનમાં 40 લાખ કરતાં પણ યુવાનો બેરોજગાર બન્યા છે, એમને રોજગારી મળવી જોઈએ અને જે શિક્ષિત યુવાનો છે તેમને ઝડપથી નોકરીઓ મળવી જોઈએ। આ જ રોજ પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની વિરુદ્ધમાં રોજગારીના બેનર નીચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ તિરુપતિ માર્કેટ ખાતે હમીર ભારતીજી મહારાજની સમાધિ આવેલ છે, જેને કારણે માર્કેટના વેપારીઓ દ્વારા દર વર્ષે મહારાજની સમાધિ આગળ ઉત્તરાયણ પર્વ પછીના પહેલા રવિવારે હવનનું આયોજન કરતા હોય છે। આ વર્ષે ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે માર્કેટના વ્યાપારી મંડળના ઉપક્રમે વૈશ્વિક કોરોના મહામારીને લઈ સાદગીપૂર્ણ રીતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મર્યાદિત સંખ્યામાં માર્કેટના વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રિંકુ પટેલે હમીર ભારતીજી મહારાજના યજ્ઞ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સાલે વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ યજ્ઞ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો હોવાનું જણાવી ચાલુ સાલે બહેરા મૂંગા શાળાના બાળકો, અનાથ આશ્રમના વૃદ્ધોને ભોજન પ્રસાદી માટે બોલાવવામાં આવ્યા ન હોવાનું જણાવી માત્ર 50 જ માણસની ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। તિરુપતિ માર્કેટની અંદર હમીર ભારતી મહારાજની સમાધિ આવેલી છે, એના દરેક વેપારી મિત્રો સાથે મળી અને હવનનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 14 વર્ષથી હવન અહીંયા નિમિત્ત થાય છે, આજે 15મો હવન છે। હવે દર સાલ બહેરામુંગાના બાળકો, સાગોડી આશ્રમના અનાથ બાળકો અને વૃદ્ધા આશ્રમના બધાને બોલાવી અને ભોજન વિધિ કરાવતા હતા, પણ ચાલુ સારે કોરોનાની મહામારીના લીધે સરકારની ગાઈડલાઈન મુજબ અમે આયોજન લિમિટમાં આયોજન કર્યું છે। સાંજે 50-60 જણનું ભોજનની વ્યવસ્થા કરી છે અને યજમાનના ભોજનની વ્યવસ્થા કરી છે। કોરોનાના લીધે અમે બહુ મોટું આયોજન ચાલુ સાલે કરેલ નથી।
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટના સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના વર્ગો સોમવારથી કોરોનાની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવેલ હોવાની સાથે સાથે વિભાગની ઇન્ટરનલ પરીક્ષાઓ પણ આજથી ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર કે પટેલે જણાવ્યું હતું. આ શરૂ થયેલી ઓફલાઈન ઇન્ટરનલ પરીક્ષાઓમાં સેમેસ્ટર 1માં 71 વિદ્યાર્થીઓ અને સેમેસ્ટર 3માં 31 વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે મેનેજમેન્ટ વિભાગ દ્વારા 2 ક્લાસમાં બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ વિવિધ હોસ્પિટલ ખાતે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ પૂર્ણ કરાઈ હોવાનું અને સેમેસ્ટરના 1 વિદ્યાર્થીઓ માટે હોસ્પિટલ વિઝિટ પણ જુદી જુદી હોસ્પિટલોમાં પૂર્ણ કરેલ હોવાની સાથે સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ વિવિધ હોસ્પિટલોમાં ફાઇનલ ઇન્ટર્નશીપ ગોઠવવામાં આવનાર હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડીને જણાવ્યું હતું. આથી વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા શરૂ થઈ રહેલી છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ એ આંતરિક પરીક્ષા કાર્યક્રમ મુજબ ઓફલાઈન શરૂ કરી દીધેલ છે અને ક્લાસીસ પણ ઓફલાઈન શરૂ થઈ ગયેલ છે. શું નામ છે? હું ડૉક્ટર કે પટેલ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 4164 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. ગતરોજ પાટણ શહેર સહિત જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધવા પામ્યો ન હતો. આમ છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટણ શહેરમાં આવેલ રમતગમત સંકુલ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા અને થોડાક દિવસોથી રજા ઉપર પોતાના ઘરે પાટણ આવેલા 2 જવાનો અને 1 યુવક દ્વારા પોલીસ, પીએસઆઈ, પીઆઈ અને આર્મીમાં જવા માંગતા યુવાનોને વિનામૂલ્યે ફિઝિકલ તાલીમ આપવામાં આવી રહી છે. પાટણના અનાવાડા દરવાજા પાસે આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલમાં હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે અને યુવાનો પોતાનું શરીર તંદુરસ્ત રાખવા માટે સવારના સુમારે શારીરિક કસરત કરવા આવતા હોય છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને ભારતીય સેનામાં સૈનિક તરીકે નોકરીમાં જોડાવા માંગતા યુવાનો પણ મોટી સંખ્યામાં દોડ કૂદ સહિતની તૈયારીઓ કરવા માટે રમતગમત સંકુલમાં આવી રહ્યા છે. ત્યારે આ જ મેદાન પર વર્ષો સુધી તૈયારીઓ કરીને ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરી રહેલા પાટણના 2 યુવાનો અકિલ કુરેશી, જે હાલમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવી રહ્યા છે, અને નીલેશકુમાર ભીલ તાજેતરમાં જમ્મુ ખાતેથી અમદાવાદ ખાતે પોસ્ટિંગ થયેલું છે. આ બંને મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી નોકરી પરથી પરિવાર સાથે રહેવા માટે રજા પર આવેલા છે. ત્યારે આ રજાનો સદુપયોગ કરવા માટે તેઓ રમતગમત સંકુલમાં જે યુવાનો આર્મી, પોલીસ અને પીએસઆઈ તેમજ પીઆઈની નોકરી મેળવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે તેવા 50થી વધુ યુવાનોને રોજ સવારે રમતગમત સંકુલમાં આવીને 2-3 કલાક ટ્રેનિંગ આપીને તૈયારી કરાવી રહ્યા છે. આ સાથે રાહુલ સલાટ નામનો યુવાન, જે વિવિધ મેરેથોન દોડમાં અનેક મેડલ મેળવેલ છે, તે પણ ભરતીમાં જવા માંગતા યુવાનોને તાલીમ આપવામાં સહભાગી થઈ રહ્યો છે. આર્મીના જવાનો અકિલ કુરેશી સહિત 2 યુવાન મિત્રો ભેગા મળીને બેરોજગાર યુવાન પાસેથી કોઈપણ જાતની ફી લીધા વિના વિનામૂલ્યે તેમને રોજ સવારે દોડકૂદ તેમજ અન્ય કસરતની સાથે સાથે માનસિક તણાવમાંથી કઈ રીતે મુક્ત થવું તેમજ ભોજનમાં કેવા પ્રકારનો આહાર લેવો વગેરેનું માર્ગદર્શન આપીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. માખણીયાપરામાં 80 પરિવારોનો કાયમી અવરજવરનો રસ્તો ભૂમાફિયાઓ સહિત ગણોતિયાઓએ કાયમી રીતે બંધ કરી દેતા આ રસ્તો ખુલ્લો કરવા અંગે સાંડેસરા પાટી સેવા સહકારી મંડળી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માખણીયાપરામાં અંદાજિત 80 પરિવારો છેલ્લા 70 વર્ષથી કાયમી વસવાટ કરે છે. માખણીયાપરા વિસ્તારમાં વીરકૃપા સોસાયટી બનેલ છે. તે કલેક્ટરના હુકમથી આ સોસાયટી બનાવવાની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ આ રસ્તાની આગળ સરકારી પડતર સર્વે નંબર 626 પૈકી 11 વાળી જમીનમાં ગણોતિયો દાખલ થયો હતો. તે ગણોતિયાના નામો પટણી દિનેશભાઈ છપ્પનભાઈ, પટણી કકનભાઈ પોપટભાઈ, આ બંને ગણોતિયાઓએ ગણોત ધારાનો લાભ ઉઠાવીને
सरकारी पड़तरनी जमीन में 80 परिवारों जवा आववानो कायमी रस्तो पोताना बे मड़तिया भूमाफियाओ पटणी कस्तूरभाई जगमालभाई अने ईश्वरभाई जगमालभाई सहित भरतभाई बाबूभाईए भेगा मळीने 80 परिवारोनो कायमी आववा जवानो रस्तो बंद करीने તે જગ્યા પર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેથી સર્વે નંબર 626 પૈકી 11 વાળી જમીન સરકારી પડતર જમીન હોવાથી જમીન ઉપરના ગણોતિયાઓએ તેમજ ભૂમાફિયાઓએ ભેગા મળીને જમીન પર ગેરકાયદેસરનું બાંધકામ કર્યું છે। તે રસ્તાને ખુલ્લો કરી આપવા સાંડેસરા પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને જો આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો ના છૂટકે માખણીયા પરાના 80 જેટલા પરિવારોને કલેક્ટર કચેરી બહાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી અને આવેદનપત્રમાં 72 કલાકની અંદર જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી રસ્તો ખુલ્લો કરી આપવા હુકમ કરવા પણ જણાવ્યું હતું। આ અંગે સાંડેસરા પાર્ટીના પ્રમુખ જયેશ પટેલે ગેરકાયદેસર દબાણ અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। સરકારી પડતર આવેલ છે, એ સરકારી પડતરમાં થઈ અને વર્ષો જૂનો 70 વર્ષથી વધુ જૂનો રસ્તો 35-40 મકાનોનો છે, એની અંદર બે સોસાયટીઓ પણ નવીન બનેલ છે, વીરકૃપા અને ચામુંડા કૃપા। આમ કરી કુલ્લે 80 પરિવારોનો આ સરકારી પડતરમાં થઈને માર્ગ છે, પરંતુ છેલ્લા 6 માસથી આ સરકારી પડતરમાં અનાયાસે કોઈ ગણોતિયાનું નામ નીકળતા એ ગણોતિયા દ્વારા આ સરકારી પડતરનો ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો છે, જેમાં પાટણ નગરપાલિકાનો નવીન બનાવેલ બોર પણ આ ગણોતિયાએ કબજે કરી લીધો છે અને 70-80 પરિવારોનો જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે। માત્ર 2 ફૂટનો રસ્તો રાખતા આ પરિવારો હતપ્રભ થઈ અને એની સામે કહેવા જતાં એણે પોતાના માણસો મળતિયાઓને મોકલી, મેં અંદર મળતિયાઓના નામ લખેલા છે, એના દ્વારા માં જાનથી મારી નાખવાની ધમકી પણ આ લોકોને આપેલી છે આ પરિવારોને। તો એના અનુસંધાનમાં અમે પાટણના માનનીય કલેક્ટર સાહેબ વિશેને આવેદનપત્ર આપેલ છે કે ગણોતિયો એટલે સરકારી જમીનનો ભાડુઆત જ છે, આ જમીન તમારી સરકારી પડતર છે, આની અંદરથી આ ગરીબ પરિવારોનો 20 ફૂટનો માર્ગ તમે કાયદેસર કરી આપો, નહીં તો 72 કલાકમાં આ લોકોનો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો આપની કચેરી સમક્ષ આમરણ ઉપવાસ। સાંતલપુર તાલુકાના વારઈ ગામે માર્કેટયાર્ડ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ મંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। આ યોજનાનો અમલ શરૂ થતાં સાંતલપુર તાલુકાના 17 ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે। આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સાંતલપુર તાલુકાની સ્થિતિ અતિ વિકટ હતી, એ સૌને યાદ છે। વીજળી અને પાણી સહિતના અનેક પ્રશ્નો હતા ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જળસંચયની કલ્યાણલક્ષી યોજનાઓથી પાણીનો પ્રશ્ન દૂર કરવાનો નિર્ધાર કરી સમસ્યાનું સમાધાન કર્યું હતું। એ જ રીતે ડાક ઝોનમાં આવતા ગામડાઓમાં નવું અજવાળું પાથરતા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી રાજ્યના વર્તમાન સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખેડૂતો રાતના ઉજાગરામાંથી મુક્ત બને તેવા શુભ આશય સાથે કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યભરમાં પ્રારંભ કરાવ્યો છે। મંત્રીશ્રીએ ખેડૂતોને ભવિષ્યમાં સૌર ઉર્જા થકી વીજળીનો સંચય કરીને આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું। સાંતલપુર તાલુકો, રાધનપુર તાલુકો સ્વાભાવિક રીતે પછાત તરીકે આપણે બધા જોતા હતા। એક દિવસ આપણે વિગોટી નહોતા ફરતા આપણી જમીનની, મને ખબર છે વિગોટીનો, સમજો ને, રેવન્યુ ટેક્સ તલાટી ગણે જાય ને કઈ કામ આ વખતે રહેવા દે ને ભાઈ, દુષ્કાળ પડ્યો છે, અમારે પાસે પૈસા નથી, એમાં લગ્નથી દીવાન ભેરો લઈ જઈએ, એટલે તલાટી બોલે નહીં, વિઘોટી ભરવા આપણી પાસે નહોતા, કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ હતી, યથા રાજા તથા પ્રજા। આપણા રાજા જેવા પુણ્યશાળી છે, પરિશ્રમી છે આદરણીય નરેન્દ્રભાઈ અને વિજયભાઈ, કે આજે આપણી એ જ જમીનમાં સાહેબ આપણા બાપ દાદાનું જે ખેતર હોય એ આખો ખેતર વેચીએ તો એક દિવસ પાંચ હજાર રૂપિયામાં કોઈ લેતો નહોતો એ ખેતરના। આજે સાહેબ એકમાત્ર ખૂણા ઉપર ક્યાંક વીજ ટાવર આવે ને પવનચક્કી, તો સાહેબ 5-25 લાખ રૂપિયા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળે છે। મિત્ર, વર્ષો પહેલા મેં જેમ કીધું તેમ આપણે માટીના ખામણા ખોલતા અને ક્યાંક કોક લાગવા ગોર, કોક ઓળખીતો ભરતભાઈ રાજગોર જેવો આગેવાન હોય અને એ આપણે એકાદ બે છોકરાને દુબઈ કે મસ્કત મૂકીએ
હરી દુબઈ અને મશરતથી કોઈક દીકરો આવીને એમ કે ત્યાંના શેખો તો બહુ સુખી છે, કામ તો કે ત્યાં એની પાસે પેટ્રોલ અને ડીઝલના કુવાઓ છે એટલે આરબ અમીરાત સુખી છે. સાહેબ, હિન્દુસ્તાનમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સ્કાય અને ઉર્જા માટે આ શેખો કરતા પણ વધારે આવનારા દિવસોમાં આપણી આમદની, આપણી સાવકારી, આપણી જવાજલાલી થવાની છે, એટલું ચોક્કસ તમે લખી રાખજો. પાટણ જિલ્લા ભાજપ દ્વારા નવીનયુક્ત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જયશ્રીબેન દેસાઈ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરનો સત્કાર સમારંભ પાટણના ગોપી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારની કોરોના ગાઈડલાઈન અને નિયમોનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. એક જ હોલમાં 500 વધુ કાર્યકરો એકઠા થતા કેડિયારો ઉભરાયું હતું. બીજી તરફ આ ત્રણેય પદાધિકારીઓને આવકારવા માટે યોજાયેલ બાઇક રેલીમાં પણ કોરોનાના તમામ નીતિ નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા અને ડીજેના સંગીત સાથે બાઇક રેલી યોજવામાં આવતા પરમિશનને લઈ ભારે ચર્ચાઓ જાગી હતી. આ કાર્યક્રમમાં ત્રણેય પદાધિકારીઓને પાઘડી, શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન પર આડકતરી રીતે જણાવ્યું હતું કે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અડગ વિશ્વાસ છે, ત્યારે કેટલાક દેશ વિરોધી તત્વો આડખીલી રૂપ બની સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે અને વધુમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નાના કાર્યકરોને ઊંચા હોદ્દાઓ આપી તેઓની કામગીરીને બિરદાવે છે, જ્યારે બીજી પાર્ટીઓમાં અમુક પરિવારમાં જન્મ લેવાથી જ તે હાંસલ થતું હોવાનું જણાવી કોંગ્રેસને આડે હાથે લીધી હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે પાર્ટીએ આપેલ હોદ્દાને લઈ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતે ભાજપના સૈનિક તરીકે કામ કર્યું હોવાનું જણાવી તેઓની ફળની કદીએ આશા ન રાખી હોવાનું જણાવી પાર્ટી દ્વારા તેઓની કામની કદર કરી તેઓને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા હોવાનું જણાવી ભાજપના કાર્યકરોને પાર્ટીનું કામ કરવા અનુરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા દ્વારા પ્રદેશે કે પ્રદેશની ટીમમાં મને અને નંદાજીને જયશ્રીબેનની જે પ્રદેશની જવાબદારી સોંપી એના સન્માન માટે જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું. એ કાર્યક્રમમાં આજે ડેરીના વાઇસ ચેરમેન અમૃતભાઈ અને સરપંચ શ્રી જાણાજી માંડીને અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશ માટે, દેશની સુરક્ષા માટે, દેશના વિકાસ માટે, દેશના જનસામાન્યના ઉત્થાન માટે અને દેશ સમગ્ર વિશ્વમાં એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પહોંચે એના માટે કામ કરી રહ્યા છે એ વિષયને ધ્યાનમાં લઈને આ બધા કાર્યકર્તાઓ પણ એ રીતે ઉત્સાહિત છે અને જોડાયા છે. આગામી ચૂંટણીમાં એનો અમને ચોક્કસ લાભ થવા મળશે. રેલી ખાતે જે ડીજે દેખવા મળ્યું હતું, ડીજેની પરવાનગી મળી હતી? મેં ધનસવા તાલુકાના કાર્યકર્તાઓને પૂછ્યું, મને ખબર નથી પણ એમને જ્યારે મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે અમે પરમિશન લીધેલી. એક બાજુ કોરોના ગ્રાફ નીચે આવે છે, આવી ભીડ ભેગી કરવાથી ચોક્કસ નરેન્દ્રભાઈ મોદીના સપના સાકાર થશે? કરી પછી ગજકી દૂરી સપનું સાકાર થશે? ગજકી દૂરી એ રાખવી જ પડે. આજે પણ જ્યાં જ્યાં નાની મોટી એવી ભૂલો થઈ છે ત્યાં અમે સૂચનાઓ આપી છે કે જણાવતર ન થાય અને જે કોરોના કાળમાં જે આચારસંહિતા દેશે નક્કી કરી છે, આપણા આગેવાનોએ નક્કી કરી છે, ડૉક્ટર્સ મિત્રોએ નક્કી કરી છે, એનું પાલન થાય એ દિશામાં અમે ચોક્કસ પ્રયત્નશીલ છીએ. સભાની અંદર તો સોશિયલ ડિસ્ટન્સ કેળવાયું નથી. સભામાં 184 કલમ એનો કંઈક ભંગ થયો છે એવું લાગે. અમે એ કહ્યું એમ કે અગાઉના કાર્યક્રમો થયા એની પરમિશન પણ લીધેલી છે અને ક્યાંક ખબર પડી હોય, થોડાક વધુ લોકો આવી ગયા હોય, આ પૂરતો વિષય અલગ છે, બાકી બધું યોગ્ય રીતે થાય અને આપણા જે ગાઈડલાઇન છે એને અમે અનુસરીએ એ પ્રકારની દિશામાં અમે પ્રયત્ન. પ્રથમ પગથિયું હવે સ્થાનિક સ્વરાજ્ય શું આયોજન છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીકમાં આવી રહી છે ત્યારે અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબે થી નીચે જઈને પેજ સુધીની કમિટીઓ બનાવી અને મહત્તમ લોકોને આટલી સાથે જોડી અને સુંદર મતદાન થાય અને મોટાભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટી અંકે કરે, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ અંકે કરે એ દિશામાં એમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ મજબૂતાઈથી આજે ક્ષેત્ર સુધી કામ કરી રહ્યો છે અને ચોક્કસ ખૂબ સારી સફળતા એમાં મળશે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેશમાં વધતી જતી બેરોજગારીને લઈ યુવાનો બની રહ્યા છે બેરોજગાર. લોકડાઉન દરમિયાન 40 લાખ કરતા પણ વધુ યુવાનો બન્યા બેકાર. જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીને લઈ ભાજપ સરકારની સામે કર્યો વિરોધ પ્રદર્શિત. પાટણના પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાયો સન્માન સમારોહ. પ્રદેશના હોદ્દેદારોના સન્માન કાર્યક્રમમાં 500થી વધુ કાર્યકરો હાજર રહેતા સરકારની કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા. ગોલાપુરથી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી બાઇક રેલીમાં પણ ભાજપના આગેવાનો અને હોદ્દેદારો જોવા મળ્યા માસ્ક વગર. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.